હવે વાત કરીએ તો કાંકરેજની કાંકરેજ મામલતદારને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું સમગ્ર વિશ્વમાં કોવિડ 19 ની મહામારીનો પ્રકોપ ખેલાયેલો છે ગુજરાતમાં આ મહામારીના પ્રકોપના લીધે છેલ્લા 60 દિવસથી લોકડાઉન કરવામાં આવેલ હતું ત્યારે સમગ્ર ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખવામાં આવેલા ત્યારે આવા કપરા સમયમાં પોતાના ઘર પરિવારને ચલાવવા ઘણી જ મુશ્કેલી વેઠવી પડેલી જેના ભાગરૂપે કાંકરેજ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના એમટી રાજપૂત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો માટે આવેદનપત્ર આપવામાં આવેલું જેમાં ખેડૂતોના લાઇટ બિલ માફ કરવા નાના અને ગરીબ વર્ગના ધંધા રોજગાર લોકડાઉનના સમયમાં બંધ રહ્યા એ બાબતે આર્થિક મદદ કરવી માર્ચ 2020થી જૂન 2020 સુધીના તમામ લોકોના વીજ બિલ માફ કરવા ગરીબ અને મધ્યમ વર્ગના ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારના રહેણાંકના પાણીવેરા અને મિલકતવેરા માફ કરવામાં આવે ખાનગી શાળા આગામી શૈક્ષણિક વર્ષ પ્રથમ વર્ષની ફી માફ કરવામાં આવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મજૂરી કરતા લોકોને લારી અને ગલ્લા નાના દુકાનદારોને તાત્કાલિક સહાય રૂપિયા 1 લાખ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે વર્તમાન અને કપરા સંજોગોમાં સૌ લોકોને સહાય પૂરી પાડવી તે માટે સરકારની યોજના માનવીય અભિગમ દાખવી સૌને સહાય પૂરી પાડવામાં આવે જે બાબતે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમુભાઈ જોશી કાંકરેજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ મહીપતસિંહ વાઘેલા જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા ભૂપતજી મકવાણા થરાસાઈ પ્રમુખ અલ્પેશ શાહ વગેરે જોડાયા હતા જયેશસિંહ વાઘેલા જેડેશ ટીવી કાંકરેજ